નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી, જેની અંદર આપણે કાવ્ય 15 છે ગ્રામ માતા, જેમના આજે આપણે ગાઈ રહ્યા હતા, બરોબર, જેમના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો બધાની પહેલા હું તમને કાવ્યનું નામ લખું છું. આ અંક બીજો છે, અંક બીજો. ગ્રામ માતા, જેમના કવિ હતા કલાપી, બરોબર, જેમના કવિ હતા કલાપી. તેમનો પ્રકાર હતો ખંડ કાવ્ય. હવે આપણે બધાને પહેલા આ કવિનો પરિચય મેળવ્યો હતો, બરોબર. તેઓ છે, એમનું આખું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેઓ કલાપી તરીકે જાણીતા છે. તેમણે આ ગ્રામ માતા કાવ્યની રચના કરી છે. તેમનો પ્રકાર છે ખંડ કાવ્ય, જે આપણે અલગ અલગ ખંડોમાં વિભાજિત, અલગ અલગ ખંડમાં લખેલું આપણે કાવ્ય છે એ અડધું ગાયું હતું, બરોબર. હવે આ કાવ્ય છે એ આપણે અડધું ગાયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે તેની નીત તમે છે એ સાથે સાથે જોતા જાઓ, બરોબર. એમાં આપણે છેલ્લે શાર્દુલ વિક્રીડિત છંદ ગાયું હતું, ત્યારબાદ આવે છે વસંત ટીકા છંદ. પેલા આગળ છે એ જેટલા છંદ આપણે ગાયા એને એક વખત હું રિપીટ કરી દઉં, પછી આગળ આપણે ગાશું. તો બધાની પેલા આવે છે શાર્દુલ વિક્રીડિત છંદ. તેને તમને કીધું હતું કે હું જે આંટીશ તેની પાછળ 7 અક્ષર લખેલા હશે, માત્ર 7 અક્ષર વધશે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંત નો પૂર્વમાં પૂરો છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી, એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ છો, ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દિશે ઉડી સુક ઉડી ગાતા મીઠા ગીતળા. ત્યારબાદ માલિની છંદ હતો, મધુર સમય તેવે ખેતરે શેરડીના, રમત ખુશી વલોના બાલ નાના કરે છે, કમલવત ગણીને બાલ ના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. ત્યારબાદ હતું અનુષ્ટુપ, વૃદ્ધ માતા અને તાત તાપે છે ચગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે. ત્યારબાદ હતું વસંત તિલકા, જે વિશ્વંભરી સ્તુતિની જેમ ગવાય છે. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, તોડે વળી મુખ વિકાસ ઉભા રહીને, તે અશ્વને કુતુહલે સૌ બાલ જોતા. ત્યારબાદ છે મંદાક્રાંતા, જેમાં ધીમે ધીમે ગાવાનું. ધીમે ઉઠી શિથિલ કરમી નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિયપતિ હજુ શાંત બેસી રહીને, જોતો ગાતો ચગડી પરનો દેવતા ફેરવે છે. ત્યારબાદ અનુષ્ટુપ છંદ હતો,
ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન, ત્યાં ઋષિ કહે ઉઠી ત્યારે આવો બાપુ કહી ઉભો. ત્યારબાદ સાધુ વિતરિત સ્થાન, તેની અંદર પાછળ સાત અક્ષર આવે, અટકી ત્યાં પાંચ અક્ષર આવે. લાગી છે મુજને તૃષા જલધરી, દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઉભીને, ચારે દિશાએ જુએ. મીઠો છે રસ ભાય છે લળિતાણો, એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ, ત્યાં છે ઉભી છે લળી. અહીંયા સુધી આપણે પ્રથમ અંકની અંદર ગાયું હતું, બરોબર. હવે આપણે આગળ છે વસંત તીર્થા ચંદ, જે વિશ્વંભરી સ્તુતિની જેમ ગવાય છે. પ્યાલો ઉપાડી ઉભી છે લડી પાસ માતા, છૂરી વતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. બીજી વખત ગાવ છું. ચાલો ઉપાડી ઉભી છે લડી પાસ માતા, છોરી વતી જરી જ કાત એક કાપી. ત્યાં શેર ચોટ રચની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. ત્યારબાદ છે અનુષ્ટુપ છંદ, જે આપણે આગળ આવી ગયો છે. બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ફરીથી ગાઉં છું. બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ત્યારબાદ છે મંદા પ્રાંતા સંત, કે મન એટલે ધીમું, ધીમે ધીમા અવાજમાં ગવાય છે, ધીમા ધીમા રાગમાં ગવાય છે. કાપી કાપી ફરી ફરી અરે કાતડી તે લડીની, એકે બિંદુ પણ રસ તણું એ મહાવા પડે ના. સુકો પ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ઓકતી છે લડીમાં. ફરીથી ગાઉં છું. કાપી કાપી ફરી ફરી અરે કાતડી છે લડીની, એકે બિંદુ પણ રસ તણું કે મહાવા પડે ના. સુકો પ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી પડી છુરી ઓકતી શેલડીમાં. ત્યારબાદ છે અનુષ્ટુપ, જે પણ આપણે આગળ આવી ગયો છે. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ફરીથી ગાઉં છું. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું,
બોલી માતા ફરી રડી. ત્યારબાદ આવે છે વસંત ટીકા છંદ, જે પણ આપણે આગળ આવી ગયો છે. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું રૂપ મને કર માફ બાઈ, એ હું જ છું રૂપ મને કર માફ ઈશ. ફરીથી ગાવ છું. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું રૂપ મને કર માફ બાઈ, એ હું જ છું રૂપ મને કર માફ ઈશ. ત્યારબાદ છે શાર્દુલ વિક્રીડિત છંદ, જેની અંદર અટકી એટલે પાછળ સાત અક્ષર વધે. આમાં પણ તમે આંગળી ફેરવતા જજો, હું જ્યાં અટકું એની પાછળ સાત અક્ષર હશે. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહુ દ્રવ્ય માન નથી છે, એવી ધરા છે અહીં છે જો એ ભાગ કે નહીં સમો, તે હું વધારું હવે ચા માટે બહુ દ્રવ્ય આધની ગણી પાસેથી લેવું નહીં. ફરીથી ગાવ છું. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહુ દ્રવ્ય માન નથી છે, એવી ધરા છે અહીં હે જો પાસેથી લેવું નહીં. ત્યારબાદ છે ઉપેન્દ્ર વ્રજા. હવે આ છંદ છે એ આપણે આગળ આવેલો નથી, આ છંદ છે આની અંદર નવો છે. હવે એને કયા રાગમાં ગવે છે એ તમે શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળો. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકી એ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગુ. ફરીથી ગાવ છું. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગુ. ત્યારબાદ છે વસંત તીર્થા છંદ, જે પણ આપણે આગળ આવી ગયો છે. પ્યાલો ઉપાડી ઉભી છે લડી પાસ માતા, છોરી વતી ચરી જ કાતડી એક કાપી, ત્યાં શેર છોટી રસની ભરી પાત્ર
देवा बहोड़ो वहे रसा हो चल कावी प्यालो फरीथी गाउ छू प्यालो उपाड़ी उभी सेलड़ी पास माता चूरी वती जरीज काटड़ी एक कापी त्या शेर छोटी रसनी परी पात्र देवा बहोड़ो वहे रसा अहो छल कावी प्यालू। अहीं आपणे अलग अलग छंदमां विभाजित आ काव्य छे एनु गायन सांभळ्युं अने आ वीडियो जोई अने तमे पण साथे साथे आ वीडियो छे એમાં અલગ અલગ છંદ આપેલા છે એને મારી સાથે સાથે ગાવાનો પ્રયત્ન કરજો। હવે આ કાવ્ય છે એ કલાપીએ સરસ મજાના સુંદર છંદમાં અલગ અલગ છંદમાં લખેલું છે। તો આ કાવ્યની અંદર આપણે જોયું કે સરસ મજાના રાગમાં સુંદર રાગમાં આ કાવ્ય છે એ ગાવામાં આવેલું છે। હવે આ કાવ્ય છે એની આપણે સરસ રીતે એનું આપણે ગાયન કર્યું ત્યારબાદ આપણે આ કાવ્ય છે એની સમજૂતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની સમજૂતી આપણે મેળવીએ તો પેલું છે શાર્દૂલ વિક્રીડિત છંદ મેં જે તમને સરસ મજાના સુંદર રાગમાં ગાઈને સંભળાવ્યું કે ઉગે છે સુરતી ભરી રવિ મૃદુ હે મંદનો પૂર્વમાં પૂરો છે નવ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી। હવે કવિ કે છે ઉગે છે સુરથી ભરી બરોબર ઉગે છે સુરથી ભરી રવિ 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 એટલે સૂર્ય શું થાય રવિ રવિ એટલે સૂર્ય સરસ મજાનો સૂર્ય ઉગી રહ્યો છે હેમંત નો એ તો આપણે છે મેઇન ત્રણ ઋતુ છે બરોબર ને શિયાળો ઉનાળો અને ચોમાસું પણ બીજી છ ઋતુ આપણે છે બરોબર ને શિશિર વસંત હેમંત ગ્રીષ્મ વર્ષા બરોબર આવી રીતે તો એમની અંદર છે હેમંત હવે આ હેમંત ઋતુ છે એ આપણને ખબર છે શિયાળાની અંદર આવે હેમંત ઋતુ છે એ શિયાળામાં આવે તો આ હેમંત ઋતુની અંદર સવારમાં સૂર્ય કઈ દિશામાં ઉગે આપણને ખબર છે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે બરોબર ને તો કવિ કહે છે કે ઉગે છે સુરખી ભરી એટલે સરસ મજાનો લાલાશ પડતો આપણે સવારમાં સૂર્ય ઉગેલો જોઈને એકદમ આમ લાલ પ્રકાશ પડતો હોય ચારે બાજુ એના લાલાશ પડતા કિરણો ફેલાયેલા હોય ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ હવે તમે શિયાળામાં જઈજો આકાશ છે ને એકદમ ચોખ્ખું હોય નભ નભ એટલે આકાશ નભ એટલે આકાશ હવે આ આકાશ છે એકદમ ચોખ્ખું ચોખ્ખું જોવા મળે વાદળા આપણને શિયાળામાં જોવા ન મળે આકાશ એકદમ સ્વચ્છ હોય ચોખ્ખું ચોખ્ખું હોય દિશતી નથી એકે વાદળી દિશતી દિશતી એટલે દેખાતી બરોબર એક પણ વાદળી દેખાતી નથી કવિ કહે છે કે સવારમાં વસંત ઋતુ ચાલી રહી છે પૂર્વ દિશામાં સૂર્ય છે એ ઉગી રહ્યો છે તેના લાલાશ પડતા કિરણો ચારે બાજુ ફેલાઈ રહ્યા છે અને આકાશ છે એકદમ ભૂરું ભૂરું છે એકદમ ચોખ્ખું છે એક પણ વાદળું એમાં દેખાતું નથી હવે આની અંદર કવિએ માત્ર પ્રકૃતિનો જ વર્ણન કર્યું છે કઈ ઋતુ ચાલે છે તો કે શિયાળો ચાલે છે બરોબર એમાં પણ એની અંદર પણ હેમંત ઋતુ ચાલી રહી છે અને સવારનો સરસ મજાનો સમય છે સૂર્ય ઉગી રહ્યો છે એમના લાલાશ પડતા કિરણો છે એ ચારે બાજુ ફેલાઈ રહ્યા છે અને ભૂરું નભ નભ એટલે આકાશ આકાશ છે એકદમ ભૂરું ભૂરું છે એક પણ વાદળી એમાં જોવા મળતી નથી ઠંડો હિમ
હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહ ને પ્રેરતો, સરસ મજાનો ઠંડો ઠંડો અનિલ, અનિલ એટલે પવન. શિયાળામાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન છે એ ચાલતો હોય, બરોબર ને. હિમ ભર્યો એટલે એકદમ આમ બરફ જેવો ઠંડો ઠંડો પવન છે એ વહી રહ્યો છે, જે ઉત્સાહ ને પ્રેરતો. જો આપણે સવારમાં ઉઠીને વેલા તો આપણને ઉનાળામાં કે ચોમાસામાં સવારમાં ઉઠીને તો આપણે આળસ થાય, પણ શિયાળાનું વાતાવરણ એવું સરસ મજાનું હોય કે આપણે ઉઠીને તો આપણને આળસ થાય ને આપણને ઉત્સાહ થાય, બરોબર. તો આ ઉત્સાહ ને પ્રેરતો આ સરસ મજાનો ઠંડો હિમ ભર્યો ઠંડો ઠંડો પવન છે એ વહી રહ્યો છે એટલે કે વાઈ રહ્યો છે. જે ઉત્સાહ ભરી દીપે સુખ ઉડી ગાતા મીઠા વીતળા. સુખ, સુખ એટલે પોપટ થાય, બરોબર ને. સુખ એટલે પોપટ, પણ અહી સુખ એટલે પક્ષીઓ, આકાશમાં ઉડતા પક્ષીઓ છે એ સરસ મજાનો આવો ઠંડો ઠંડો પવન છે એ પોતાની અંદર ભરી અને ચારે બાજુ ઉડી રહ્યા છે. અને ઉડતા ઉડતા શું કરે છે તો કે મીઠા ગાતા મીઠા ગીતડા, સરસ મજાના મીઠા ગીતડો ગાતા ગાતા એ આકાશમાં ઉડી રહ્યા છે. સરસ મજાનો ઠંડો ઠંડો હિમ ભર્યો બરફ જેવો પવન વહી રહ્યો છે જે આપણી ઉત્સાહ ની અંદર વધારો કરે છે. આવો જ ઉત્સાહ પોતાની અંદર લઈ અને પક્ષીઓ છે એ આકાશમાં ઉડતા ઉડતા સરસ મજાના ગીતો ગાઈ રહ્યા છે. તો અહીં આપણે આ સમજૂતી છે એ પૂર્ણ કરીએ છીએ. આગળની સમજૂતી છે એ આપણે આવતા અંકની અંદર મેળવીશું. આ અંકની અંદર હું તમને જે કઈ પણ હોમવર્ક આપું એ તમે કરી લેજો, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે વધુ છે એ આપણે આવતા અંકની અંદર સમજૂતી મેળવીશું. નમસ્કાર.